90 વર્ષીય દાદીમાં કોવિડ કેર સેન્ટરની સેવાથી એટલા ખુશ થયા કે ઘરે જવાની જ ના પાડી દીધી. મૂળ જામનગરના વતનીને હાલમાં વડોદરા રહેતા 90 વર્ષના જગીબહેનના ઘરના 11 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોવિડ કેરમાં દાદીમાની તબીબો સ્ટાફે ખૂબ સેવા ચાકરી કરી અને ઘર જેવું વાતાવરણ પૂરું પાડ્યું હતું. ડિસ્ચાર્જ સમયે દાદીમાએ કહ્યું કે મને ઘરે નથી જવું, અહીં જ રાખો, અહીં ઘર જેવો જ માહોલ છે. સુરતના સિંગણપોર ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં એક 90 વર્ષીય દાદીને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, પરંતુ અહીંની સેવા ચાકરીથી દાદી એટલા ખુશ થયા હતા કે ડિસ્ચાર્જના સમયે તેઓએ ઘરે જવાની ના પાડી દીધી હતી અને ત્યાં જ રહેવાની જીદ પકડી દીધી હતી, જેથી કોવિડ કેર સેન્ટરમાં તબીબો અને દાદીના પરિજનો વચ્ચે લાગણીસભર દ્રશ્ય પણ સર્જાયા હતા. મૂળ જામનગરના વતનીને હાલમાં વડોદરા રહેતા આ દાદી, એમના 11 સભ્યો કોરોના સંક્રમિત થયા હતા. માજીને સુરત ખાતે પાલનપુર જકાત નાકા પર રહેતી તેની દીકરીના ઘરે તીડી લાવી હતી, પણ તેમની દીકરીના ઘરના સભ્યો પણ કોરોના સંક્રમિત હતા. આજથી 5 દિવસ પહેલાં સિંગણપોર ખાતે આવેલા કોવિડ કેર સેન્ટરમાં તેઓને લાવવામાં આવ્યા હતા. અહીં આવેલા દાદીની એના તબીબો સ્ટાફે ખૂબ સેવા ચાકરી કરી હતી અને ઘર જેવું વાતાવરણ પૂરું પાડ્યું કે માજી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. લગભગ 1 સપ્તાહ બાદ ડૉક્ટરની સૂચનાથી દાદીને ડિસ્ચાર્જ કરવાનો સમય આવ્યો હતો, ત્યારે દાદીએ કહ્યું હતું કે મને હવે ઘરે નથી જવું, અહીં જ રાખો, અહીં ઘર જેવો જ માહોલ છે, જે મને ગમે છે હું અહીં જ રહેવાની છું, તેવી એમણે જીદ પકડી હતી. દાદીના આ શબ્દોથી ત્યાં લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા. 2 કલાક બાદ દાદીને સમજાવીને ઘરે મોકલાયા હતા. દાદી સ્વસ્થ થતા તેઓના પૌત્ર જીતેન્દ્રભાઈને તેડવા માટે બોલાવ્યા હતા અને દાદીએ ઘરે ન જવાની જીદ પકડી હતી. દાદીના આ શબ્દોથી અહીં લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા. પરંતુ આખરે રિપોર્ટ કરાવવાનો છે કહીને દાદીને છેતરીને ઘરે મોકલવામાં આવ્યા હતા. દાદી ભલભલાને પાણી પીવડાવે તેવા છે. તેઓના પૌત્રે કહ્યું છે, દાદી ભલે 94 વર્ષના છે પણ ભલભલાને પાણી પીવડાવે તેવા છે. રોજ સવારે વહેલું ઉઠવાનું, બેસીને જે કસરત થાય એ કરવાની, સાદો ખોરાક જ લેવાનો, શુદ્ધ ઓક્સિજનવાળા માહોલમાં જ રહેવાનું અને ફ્રી થાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના પાઠ વાંચવાના. મનથી મજબૂત અને સૂઝબૂઝ સાથે જીવન જીવનારી દાદી કોરોનાને માત આપી અને એ પણ હિંમત અને સેવાકીય વ્યક્તિઓની મહેનતના અમે આભારી છીએ, એમ એમના પૌત્રે જણાવ્યું હતું. દુઃખ લાગે માસી, એમને દુઃખ લાગે. માજી સારા થઈ ગયા, માજી નથી એમ છે, તકલીફ છે. અહીંયા રો, તમને હવે બધું રેડી થઈ ગયું છે. મેં તમારા બધા રિપોર્ટ કરાવ્યા ને, બધા રિપોર્ટ ઓકે આવે. તમારે ડબ્બો લાવ્યો છું ને, એ ડબ્બો તમારે ચાલુ રાખવાનો છે. ગ્લુકોઝ નો રે, સી વિટામિન નો રે. બાને થોડું શું કમજોરી છે ને, નહીં છે તેને ફેર પડશે. દિવસમાં 3 વાર ખાવાનું છે. આપણા છોકરા રોતા હોય ને, આપણે જવું પડે. જો તમે હાજર થઈ ગયા છો, તમને કઈ વાંધો નથી. અને ઈ અહીંયા આવ્યા હતા ને, એટલે અહી કે બાને લેતા થઈ. ફોન આવ્યો તો અમારામાં, હું આગળ તમે સૂતા હતા ને, તે આવ્યો હતો. હાલ હાલ ધીમે ધીમે હાવ હાજર થઈને હવે ઘરે જઈ રહ્યા છે. કોરોના ને માત આપી છે. આમ જો આનો ફ્રી હાવ નહીં, તમારો દીકરો છે ને, માથે હાથ મૂકીને જાઓ.
માથે મૂકો ના એમ નો કરે હું આવું ને લેવા મૂકો જો દયા રખાય હું દેડવા આવું ને લ્યો લ્યો દેડવા આવું ને જો આપે બોય લાઈવ YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો।